विद्यार्थी मित्रों, पेपर वन नी अंदर आपणो विभाग डी नो क्वेश्चन नंबर बे एटले के आपणा पेपर ना क्रम नंबर 48 उपर आपेलो प्रश्न जेनी शुरुआत करी आपणे। भारत में कृषि क्षेत्र आवेला टेक्निकल सुधाराओ, मित्रों दसमो पाठ छे आपणो कृषिनो, अने कृषिनी अंदर जे उत्पादन ना वधारा थया छे एना पाछळ जवाबदार छे आधुनिकता, टेक्नोलॉजिकल सुधाराओ, अने ए बाबतोथी आपणे कृषिनी अंदर विकास करी शक्या छीए। तो ए महत्वना सुधाराओ दर्शावता चार पिक्चर्स मैं तमारी सामे रेखा छे। क्यांक ऑटोमेटिक ओरणी छे अने क्यांक ने क्यांक खेती साथेना अवनवा उपकरणों। आ बाजू आपणे सोलार एनर्जीनी वात करीए छीए, अने आ बाजू जोईए तो स्प्रेयर पंप हवाई एटले के आपणे जेने ड्रोन थी दवा छाटवानी जे कामगिरी थई रही छे। आ बाजू थ्रेसर अने कटर जेवी वस्तुओ पण आवी गई छे। एक समये खेती मात्र आंगळीना वेढे गणी शकाय एवा टाचा साधनो, टाचा एटले मित्रो खास करीने खपाड़ी छे, ए सिवाय दातरडी छे, बराबर, ए सिवाय हळ छे, बळद छे, आवा आंगळीना वेढे गणी शकाय ए प्रकारना टाचा अने थोड़ा एवा साधनोथी खेती थती। एटले बधी आधुनिकताओ नहोती, एटले जूनी टेक्निकथी पद्धतिथी खेती थती। जूना खातरो एटले के एक समयना छाणिया खातर वगैरेना उपयोगथी खेती थती, अने दवाओ माटे लींबूना द्रावणनी छाशना द्रावणना उपयोग थता। एना बदले आजे आपणे खेतीमां विकास कर्यो छे, अने आजे खेतीनी दृष्टिए विचारीए तो खेतीमां थयेला अवनवा सुधारावने कारणे आपणी खेती ઝડપથી વિકાસ પામી છે, અને આપણી ખેતીની અંદર અહીંયા જોઈએ આપણે કેટલાક સુધારાઓ સાથેની આપણે વાત કરતા હોય ત્યારે ખેતીની અંદર આપણે ઘણા બધા ફેરફારો કર્યા છે। આ તમામ ટેકનોલોજીઓ એ આપણા દેશમાં પણ આવી ગઈ છે, એટલે કે ખેતીની બાબતમાં આપણે ધીમે ધીમે વિકસિત થઈ રહ્યા છીએ। તો એના માટે જવાબદાર ખેતીનો વિકાસ થવાની અંદર જે મહત્વના વસ્તુઓ હોય તો એ છે એના ખેતીની દ્રષ્ટિએ થયેલા એના કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાઓ જે આપણે અહીંયા હવે નિહાળીએ। એની અંદર મોસ્ટ આઈએમપી જે અંડરલાઈન કરેલા મુદ્દાઓ આપણે એને મહત્વ આપશું। આપણે 8 મુદ્દાઓ લખવાના છે, ટેકનિકલ સુધારામાં 8 મુદ્દાઓ લખવાના છે। સૌથી પહેલો મુદ્દો છે આપણો તો ખેતીના સાધનોમાં, બિયારણોમાં અને ખાતરોમાં આવેલા પરિવર્તનથી ટેકનિકલ સુધારા ગણાય છે। ઓકે, કઈ કઈ વસ્તુમાં પરિવર્તન આવ્યું? એક સાધનો, એક બિયારણો, એક ખાતરો, અને એના કારણે થયા છે ટેકનિકલ સુધારાઓ। બીજી બાજુ ભારતના ખેડૂતને સિંચાઈ માટે પહેલા કોસનો ઉપયોગ થતો, રેટનો ઉપયોગ થતો, હવે સબમર્સિબલ પંપ અને મોનોબ્લોક પંપનો ઉપયોગ થાય છે, સોલાર પંપનો ઉપયોગ થાય છે। મતલબ કે સિંચાઈમાં પરિવર્તન આવ્યું, પહેલું પરિવર્તન એના સાધનોમાં આવ્યું, બિયારણોમાં આવ્યું અને ખાતરોમાં આવ્યું, બીજું પરિવર્તન એની સિંચાઈમાં આવ્યું। એક સમયે રહેઠથી અને કોસથી, અને આપણે ખ્યાલ છે પેલી જૂના ડીઝલ મશીનથી ખેતી, આજે પણ કેટલાક પછાત અને દુર્ગમ વિસ્તારોમાં હજી કૂવા ઉપર પહેલા મશીન મૂકીને સિંચાઈ થાય, જેમાં ખૂબ સમય લાગે છે, વાર લાગે છે, માનવ શ્રમની વધુ જરૂર પડે છે, એના બદલે આજે આપણે આધુનિક સમયની આપણે જેને મોટર કહીએ છીએ સબમર્સિબલ પંપ, કે તમે ઝડપથી ખેતીને સિંચાઈ પાણી આપી શકો। એક સમયે 8-10 દિવસે માંડ ખેતરને પાણી પાઈ શકાતું, આજે સરળતાથી 1-2 દિવસમાં તમે પાણી પાઈ શકો છો, ખેતીની અંદર પાણી ની સુવિધા પૂરી પાડી શકો। એટલે કે સિંચાઈના આ ઉપકરણો છે કે જેમાં ફેરફાર થયો, જે કોસ અને રહેટ હતો જે બળદથી ચાલતા હતા એની જગ્યાએ આજે સબમર્સિબલ પંપ, મોનોબ્લોક પંપ અને સોલાર પંપ આવી ગયા છે। ત્યાર પછીનો મુદ્દો લખીએ તો કે ઓછા પાણીએ વધુ પાક લેવા માટે ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થવા લાગ્યો। આ ત્રીજો સુધારો, આપણો ત્રીજો મુદ્દો। એક સમયે પુષ્કળ પાણીની જરૂર પડતો, આજે ઓછા પાણીએ પણ ખેતી થઈ શકે એ પ્રકારે ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિથી ખેતી થઈ રહી છે, તો એ પણ કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાઓ છે। આજના ખેડૂત સુધારેલા બિયારણો, બીજની સંકરણ જાતો નો ઉપયોગ કરવા લાગ્યો છે, તે એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાસ, ડીએપી એટલે કે ડાયમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતો થયો છે। આજે આધુનિક ખાતરો આવી ગયા, પહેલું તો કે સિંચાઈમાં સુધારા થયા, બીજું તો કે ખાતરોમાં સુધારા થયા, જે માત્ર લીલો પડવાશ, અળસિયાનું ખાતર, વર્મી કમ્પોઝ ખાતર અને જૈવિક ખાતરોનો ઉપયોગ થતો હતો, એના બદલે મિત્રો આજે જે ખાતરોનો ઉપયોગ થઈ રહ્યો છે એ રાસાયણિક ખાતરો છે, એ રાસાયણિક ખાતરોના ઉપયોગથી આજે આપણે ત્યાં ખેતી થઈ રહી છે। ત્યાર પછી બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ પણ વધી ગયો છે, એટલે કે આના માટે સરકાર આર્થિક મદદ કરી રહી છે। ખેડૂતને મોંઘા ફર્ટિલાઇઝરો ખરીદવા પોસાતા નહોતા, એના માટે સરકાર મદદ કરી રહી છે। ખેડૂતોના પાકને કીટકો અને રોગોથી બચાવવા કીટનાશક અને જંતુનાશક દવાઓ અને બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થયો છે, આ પણ ટેકનિકલ સુધારો જ ગણાય।
કે બાયો કંટ્રોલ એક સમયે ખેતીના પાકોનું 20-25% પાકોનું નુકસાન કરી દેતા હતા કીટકો. કીટકોના કારણે 20-25% પાક તો ખેતરમાં જ નિષ્ફળ જતો હતો. એના બદલે આધુનિક બાયો કંટ્રોલના કારણે, રાસાયણિક દવાઓના ઉપયોગના કારણે આજે આ પાકને નુકસાન થતું અટક્યું છે. એ માત્ર ને માત્ર કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાનું પરિણામ છે. આપણે કયા સુધારાઓની વાત કરી રહ્યા છીએ? ટેકનિકલ, ટેકનોલોજીકલ બાબતો ને કારણે આ વસ્તુ શક્ય બની છે. યાદ રાખશું આપણે ટેકનિકલ સુધારાઓ વિશે વાત કરી રહ્યા છીએ. આગળ વધીએ. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને વર્તમાન પત્રો, આકાશવાણી, દૂરદર્શન, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ, કિસાન એસએમએસ, ટોલ ફ્રી નંબર 1800-180-1551, સરકારના ખેડૂતના ખેડૂત વેબ પોર્ટેબલ આઈ ખેડૂત, એગ્રી માર્કેટ, મોબાઈલ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, મોબાઈલ એપ દ્વારા, આપણે એપ્લિકેશન કહીએ ને મોબાઈલમાં, તો એમાં આઈ ખેડૂતને પોર્ટલ આવે છે, એમાં કૃષિને લગતી એગ્રીકલ્ચરની પણ કેટલી બધી એપ્લિકેશન વિકસાવવામાં આવી છે, એનાથી ખેડૂત માર્ગદર્શન મેળવી શકે છે. એટલે કે આપણો પહેલો ટોપિક સાધનોનો, બીજો સિંચાઈનો, ત્રીજો સિંચાઈનો અને ત્રીજો ખાતરોનો મુદ્દો આવશે, ચોથો આપણે બાયો કંટ્રોલનો ઉપયોગ કર્યો છે, પાંચમો આપણે પ્રચાર પ્રસારના માધ્યમોથી ખેડૂત જાગૃત થયો છે, એટલે કે આકાશવાણી, વર્તમાન પત્રો, દૂરદર્શન, ડીડી કિસાન, મોબાઈલ પર કિસાન એસએમએસ, ટોલ ફ્રી નંબર 1800-180-1551, સરકારના ખેડૂત વેબ પોર્ટલ આઈ ખેડૂત, એગ્રી માર્કેટ, જેવી મોબાઈલ એપ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવાની પદ્ધતિ. મિત્રો, અહીંયા ટેકનિકલ બાબતોની વાત ચાલે છે. આપેલા ચિત્રોથી આપણને વધારે ખ્યાલ આવે છે કે ખરેખર આપણા દેશની ખેતીમાં સુધારાઓ થઈ રહ્યા છે. જે ચાર ચિત્રો છે એ આપણને બતાવે છે કે અહીંયા ટેકનિકલ બાબતોમાં પણ સુધારાઓ થઈ રહ્યા છે. જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રોની શરૂઆત થઈ, આ પણ એક મહત્વની બાબત છે. ખેડૂતોને પણ તાલીમ મળે, જેમ વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે ને, એમ જે ખેડૂતો છે ડિજિટલ અથવા તો આધુનિક ખેતી કરવા માગી રહ્યા છે, જે ખેડૂતો ખેતીની આવક વધારવા માગી રહ્યા છે, જે ખેડૂતો નવી નવી શોધ કરવા જઈ રહ્યા છે, નવા બિયારણોનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે, એ તમામ ખેડૂતોને ખેડૂત તાલીમ કેન્દ્રો દ્વારા પ્રશિક્ષિત કરાશે, તાલીમ અપાશે, એને ખેડૂત તાલીમ કેન્દ્રોની અંદર માહિતી અપાશે અને એનાથી એ ખેતી આગળ વધશે. માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા ગ્રામ સેવકોની નિમણૂક, આ એક મહત્વનું ક્રાંતિકારી પગલું છે. ગ્રામ સેવક, મિત્રો, તમે તમારા ગામની અંદર તમારા તલાટી મંત્રીને પૂછો કે તમારા ગામનો ગ્રામ સેવક કોણ છે, તો એ ગ્રામ સેવકની પાસે 2 કે 3 નજીકના ગામડાઓનો સંપૂર્ણ રેકોર્ડ હોય છે. આ એક ગવર્મેન્ટ કર્મચારી છે. બીઆરએસ અને એમઆરએસ કોલેજ તમે કરો ને, ખેતીને લગતો કોર્સ તમે ભણો ને, ત્યારે એની અંદરથી તમે એગ્રીકલ્ચર, ખેતીના કોઈ નિષ્ણાંત અધિકારી બનો છો, અને એ અધિકારી એટલે ગ્રામ સેવક. બીઆરએસ એમઆરએસ કોલેજ કરેલો વિદ્યાર્થી ગ્રામ સેવકમાં નિમણૂક પામે છે. વર્ગ 3 નો અધિકારી હોય છે, જેની પાસે આજુબાજુના 3-4 ગામનો આખો રેકોર્ડ હોય છે, જમીનનો, પાકોનો વગેરેનો. કુશળ કૃષિવિદ અને કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે તેમજ નવા સંશોધનો કરવા માટે દેશના લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ. આ પણ એક ક્રાંતિકારી પગલું છે. કૃષિ યુનિવર્સિટીઓ શરૂ થઈ છે આપણે ત્યાં. એગ્રીકલ્ચરને લગતી કૃષિ યુનિવર્સિટીઓ, જેમાં સૌથી પહેલી છે દાંતીવાડા બનાસકાંઠાની, બીજા નંબર ઉપર છે આણંદ, ત્રીજા નંબર ઉપર છે આપણી જૂનાગઢની યુનિવર્સિટી, કૃષિ યુનિવર્સિટી, અને ચોથા નંબર ઉપર છે નવસારી. આ 4 યુનિવર્સિટીનો આપણે અહીં ઉલ્લેખ કરીશું. ગુજરાતની 4 યુનિવર્સિટી કે જેની અંદર એગ્રીકલ્ચરના અભ્યાસક્રમમાં ભણી અને વિદ્યાર્થી એ કૃષિવિદ બને છે, ખેતી નિષ્ણાંત, જેમ આપણે કેમ અલગ અલગ વિષયોમાં પીએચડી થાય છે, એમ આ પણ એક ખેતી નિષ્ણાંત વ્યક્તિ બને છે, કૃષિવિદ, જે ખેતીને લગતા તમામ બાબતોની માહિતી આપણા સુધી પહોંચાડે છે. એવી રીતે ગુજરાતની આ 4-4 યુનિવર્સિટી પણ આપણે યાદ રાખશું, જૂનાગઢ, આણંદ અને નવસારી. કૃષિ સંશોધન કરવા માટે ICAR આ સંસ્થાનું નામ છે, પૂરું નામ પણ યાદ રાખજો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એનું ફૂલ નેમ છે, બરોબર અહીંયા આપેલું છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, ICAR. ખેતીની અંદર, બિયારણોમાં, જંતુનાશક દવાઓમાં, જમીનની અંદર, પાકોમાં નવા નવા સુધારાઓ સૂચવતી સંસ્થા છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. અને બીજી છે DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન, DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. આ પણ એક સંસ્થા એવી છે જે ખેતીમાં અવનવા સંશોધનો કરીને ખેડૂતો સુધી પહોંચાડે છે. અને લાસ્ટમાં કહીએ તો
સબસિડી અને ઓછા વ્યાજ દરે લોન આપીને પણ મદદ કરે છે. અહીંયા કૃષિ ક્ષેત્રે સરકારનો આ એવો પ્રયાસ છે જેથી ખેતીની આવક વધે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે. અહીંયા આપણો આ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ.